हिंदू शास्त्रों में दिवाळी दरमियान आवता केटलाक महत्वना दिवसों की उजवणी अलग अलग रीते करवामां आवती होय छे। धार्मिक विधि विधान अने तेनी रीते पूजा अर्चना करी रह्या छे। सूरतना पूर्व शहर प्रमुख नितिनभाई भजियावाला अने तेना परिवार द्वारा वर्षोथी गायनी पूजा कराय छे। धनतेरसना दिवसे विधि विधान पूर्वक पूजानो महत्व अनुसरे छे, साथे ज देश रोगमुक्त अने धन धान्यथी समृद्ध बने तेवी कामना कराय छे। हिंदू शास्त्रोमां गायने माता तरीके पूजवामां आवे छे। विशेष करीने धनतेरस अने मकर संक्रांतिना दिवसे गौ पूजानो महत्व शास्त्रोमां आलेखायुं छे। માત્ર સાંસારિક મનુષ્ય જ નહીં પરંતુ ગૌની પૂજા દેવી દેવતાઓ પણ કરતા પણ વધારે હોવાનું આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે। આજના પાવન દિવસે ગૌ પૂજન કરીને પોતાની ધન્યતા લોકો અનુભવે છે। શહેરની વિવિધ ગૌશાળાઓની અંદર આજે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે। સુરતમાં ધનતેરસના દિવસે ગૌ પૂજા ધાર્મિક વિધિ વિધાન પૂર્વક થઈ હતી, જેમાં દેશ રોગમુક્ત અને ધન ધાન્યથી સમૃદ્ધ બને તેવી કામના પણ કરાઈ હતી। હું નીતિન ભજિયાવાળા, આજે ધનતેરસનો દિવસ ભારત દેશને માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે। ભારત દેશનું અસલી ધન ગાય અને ખેતી જ્યાં લગી સમૃદ્ધ છે ત્યાં લગી ભારત દેશને ઊની આંચ આવવાની નથી। લોકો અસલી ધનને છોડીને નકલી ધન તરફ પડ્યા છે અને આજે રૂપિયાનું પૂજન કરતા થયા છે। રૂપિયા તમને વૈભવ આપશે પરંતુ શાંતિ નહીં આપે। જ્યારે આ ધન એવું છે કે તમે એની પાસે બેસો તમને કેવી શાંતિ મળે છે તમે ખુદ અનુભવ કરી શકશો। તો આજે મારા યુવાનોને અને દેશના લોકોને મારી ખાસ અપીલ છે કે આપણે આખી નિયમ કરીએ કે રોજ આપણા જમવામાંથી ગાય માટે એક રોટલી કાઢીએ, કોઈ પણ જીવ માટે આપણે એક રોટલી કાઢીને જીવને ખવડાવીએ, એવું આજથી આપણે સૌ સંકલ્પ કરીએ એવું મારી અપીલ છે।